हेलो फ्रेंड्स, वेलकम टू गुजरात एग्जाम इन 10। मैं सेल्फ हिरेन आयर छेल्ला 2 વર્ષથી હું જીપીએસસી ની અંદર હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર એન્ડ પોલિટી છે તે ભણાવી રહ્યો છું। અનકેડમી પ્લેટફોર્મ પર મિત્રો આપને જોવા મળે છે ડેઈલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ, સ્ટ્રક્ચર્ડ કોર્સ એન્ડ અનલિમિટેડ એસેસ। કે એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનું આપણે સબસ્ક્રિપ્શન લીધું એટલા ટાઈમ માટે લેક્ચર આપણે લાઈવ અથવા રેકોર્ડેડ આપણા ટાઈમે છે તે જોઈ શકીએ છીએ। લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ દ્વારા ખ્યાલ આવે છે કોઈ પણ જીપીએસસી ની એક્ઝામ ની પેટર્ન શું છે। લાઈવ ડેઈલી લાઈવ ક્લાસીસ દ્વારા આપણા ડાઉટ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ। સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, એક વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે। અને કેડમીના પ્લેટફોર્મ પર મિત્રો આપને વર્તમાનમાં 1, 3, 6, 12 અને 24 મહિનાનો સબસ્ક્રિપ્શન પ્લાન છે તે અવેલેબલ છે। ઓછામાં ઓછું 24 મહિનાનો સબસ્ક્રિપ્શન પ્લાન લેવો। 24 મહિનાના મિત્રો અહીંયા 8,400 રૂપિયા છે, પરંતુ એ ભૂલ્યા વગર તમે મારો કોડ એચએટએન જો યુઝ કરશો તો 8,400ની જગ્યાએ ફક્ત તમારે 7,560 રૂપિયા ચૂકવવાના રહેશે। વાત કરીએ મિત્રો મૈત્રક કાળ ઉપર આપણે હતા, મૈત્રક કાળ વિશે સમજતા હતા કે સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ભારતની અંદર ઉણ જાતિનું આક્રમણ થયું અને ઉણ જાતિના આક્રમણના કારણે ગુજરાતની અંદર સ્વતંત્ર સત્તા હતી એ સ્થપાઈ અને સ્વતંત્ર સત્તા સ્થાપનાર વ્યક્તિ હતા સર્વ ભટાર। વાત કરીએ આજના લેક્ચરની અંદર સર્વ ભટાર કે સેનાપતિ ભટાર, જે સર્વ ભટાર છે એને ગુજરાતની અંદર મૈત્રક વંશનો સ્થાપક માનવામાં આવે છે, જેને ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કરી અને એવું કહેવાય છે સ્વતંત્ર ગુજરાતનો ખરો સ્થાપક। સ્વતંત્ર ગુજરાતનો ખરો સ્થાપક તરીકે સર્વ ભટાકને ઓળખવામાં આવે છે અને ગુજરાતનો ચોક્કસ અને પ્રામાણિક ઇતિહાસ મૈત્રક વંશથી આપણે મળે છે પ્રામાણિક ઇતિહાસ અને ચોક્કસ અને પ્રામાણિક ઇતિહાસ છે તે આપણે જોવા મળે છે અહીંયાથી સર્વ ભટાકના ટાઈમથી। ઓકે, તેમના ઇતિહાસ છે તે દાન પાત્રોમાંથી મળે છે। આ સવાલ છે તે એસટીઆઈ, ડીવાયએસઓ વગેરે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે મૈત્રક વંશનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા, કારણ કે બધા સમયની અંદર અલગ અલગ સ્ત્રોત મળે છે તમને। મૈત્ર આપણે જે મૌર્ય યુગની વાત કરીએ તો મૌર્ય યુગની અંદર આપણે ગુફા લેખ મળે છે, સ્તંભ લેખ મળે છે, શિલાલેખ મળે છે। ઓકે, તો આ બધી જગ્યાએથી આપણે છે તે ઇતિહાસના જાણવાના સાધનો છે તે મળે છે। એ રીતે તમે અહીંયા જુઓ તો મૈત્રક વંશનો ઇતિહાસ આપણે જોવા મળે છે દાનસા પાત્રોમાંથી, દાનસા પાત્રો એટલે ઇન શોર્ટ દાન પાત્રોમાંથી। ઓકે, દાન પાત્રોમાંથી આપણે છે તે મૈત્રક વંશનો સંપૂર્ણ ઇતિહાસ છે તે જોવા મળે છે। ભટારકને સર્વ ભટાર્ક તરીકે ઓળખવામાં આવે છે, સર્વ એટલે થાય શિવ ને ભટાર્ક એટલે થાય સ્વામી, અને ભટાર્કનો બીજો અર્થ થાય છે ભટ્ટ, ભટાર્કમાં ભટ્ટ એટલે સૈનિક અને અર્ક એટલે સૂર્ય, કે સૈનિકોમાં જે સૂર્ય છે તે એટલે કે સર્વોચ્ચ છે તે એટલે ભટાર્ક, એનું મૂળ નામ એવું અમુક ઇતિહાસકારો પ્રમાણે કહેવાય છે વિજયસેન એનું નામ હતું મૂળ નામ, પણ સાચું છે કે ખોટું એમાં ડાઉટ છે કારણ કે ક્યાંય વધારે પડતો ઉલ્લેખ જોવા નથી મળતો। એટલે કે જે સર્વ ભટાર્ક છે એનો અર્થ થાય છે શિવ, સર્વનો અર્થ થાય શિવ ને ભટાર્કનો અર્થ થાય સ્વામી, કે જેના સ્વામી શિવ છે તે, અને બીજું ભટાર્ક એટલે ભટ્ટો એટલે સૈનિક ને અર્ક એટલે સૂર્ય। ભટાર્ક શૈવ સંપ્રદાયને અનુસરતા હતા જેના કારણે રાજમુદ્રામાં નંદીનું ચિહ્ન જોવા મળે છે। ઓકે, મૈત્રકો છે ને મોટા ભાગે તમે જોજો મૈત્રકો છે તે અમુક બે ત્રણ રાજાને બાદ કરતા બધા મૈત્રકો છે તે શૈવ ધર્મ જ ફોલો કરે છે। કેવો ધર્મ ફોલો કરે છે? શૈવ ધર્મ। એટલે સ્વાભાવિક રીતે એવું તમને એક્ઝામમાં પૂછાય કે મૈત્રક વંશ મૈત્રક સમયની અંદર રાજ પ્રતિક તરીકે કયું ચિહ્ન હતું? તો નંદી, અથવા સિક્કા ઉપરનું ચિહ્ન કયું હતું? તો પણ નંદી। ભટાર્કને ગુજરાતનો પ્રથમ ઇતિહાસ પુરુષ કહેવામાં આવે છે, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, એક્ઝામમાં પૂછાયેલો સવાલ અને પૂછાઈ શકે તેવો સવાલ કે ભટાર્કને ગુજરાતનો પ્રથમ ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ગુજરાતને સ્વતંત્ર કરવાનો શ્રેય છે તે સર્વ ભટાર્કને જાય છે એટલા માટે। ઓકે, ભટાર્ક છે તેને જ્યારે પોતાની રાજધાની બનાવે છે, અલગ સર્વ ભટાર્ક પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી? જ્યારે ગુજરાતની અંદર મૈત્રક વંશની સ્થાપના થઈ છે તો મૈત્રક વંશ પહેલા ગુજરાતની જે રાજધાની હતી તે ગુજરાતની રાજધાનીની વાત કરીએ તો એક ક્રમ છે આખો, રાજધાનીનો ક્રમ જે આપણે ઓલરેડી હું તમારી સાથે ડિસ્કસ કરી ચૂક્યો છું, રાજધાનીનો ક્રમ છે કે ગુજરાતની અંદર જે પ્રથમ રાજધાની હતી આપણે વાત કરી ગયા હતા તે રીતે કુશસ્થલી એટલે કે દ્વારકા, ત્યારબાદ રાજધાની થાય છે જૂનાગઢ, જૂનાગઢ પછી રાજધાની આવે છે વલભીપુર ખેલો નદીના કિનારે,
ઓકે, સર્વોપટા કે રાજધાની ચેન્જ શું કામ કરી? એટલે કે જૂનાગઢથી રાજધાની વલભી શું કામ લઈ ગયો? વલભી રાજધાની લઈ જવા પાછળનું કારણ શું હતું? જૂનાગઢ એ બહુ સારી રાજધાની જ હતી. જૂનાગઢ ઉપર તમે આપણે વાત કરીએ તો મૈત્રકંશથી શાસન ચાલુ થયું હતું જૂનાગઢમાં, સોરી મૌર્ય યુગથી. ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર જૂનાગઢ રાજધાની બનાવવામાં આવી હતી, ત્યારથી લઈને ગુપ્ત વંશ સુધી, એટલે કે બે મહાન વંશ, એક મૌર્ય અને ગુપ્ત, આ બંને વંશની રાજધાની હતી જૂનાગઢ. ગિરિનગર, ગિરનાર કે જે પણ કહીએ આપણે, તો વલભી લઈ જવા પાછળનું કારણ શું હતું? તો અહીંયા ભટાર છે એને મનમાં એવો વિચાર આવેલો હતો કે જૂનાગઢ જે છે તે જૂનાગઢ ઉપર વારંવાર આક્રમણો થયેલા હતા. જૂનાગઢ ઉપર, જૂનાગઢ સુધીનો રસ્તો બધા જે દુશ્મનો હતા, એટલે કે જે સમયના જે બીજા શત્રુ રાજાઓ હતા, આ બધાએ જૂનાગઢ સુધીનો માર્ગ ઇઝીલી જોયેલો હતો. અને જૂનાગઢ ઉપર વારંવાર આક્રમણ થવાના કારણે જૂનાગઢની હાલત કેવી થઈ ગઈ હતી? ખરાબ. લોકોને રોજગારી મળવામાં પણ અતિ તકલીફ પડતી હતી. વલભી એક બંદર હતું. વલભી શું હતું? એક બંદર હતું. અને વલભી જે ત્યાં બંદર હોવાના કારણે વલભીની અંદર લોકોને શું મળી રહી છે? રોજગારી. બંદર નજીક હોય એટલે સ્વાભાવિક રીતે માલની આયાત.